हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनो खूब खूब स्वागत छे। आजनो जे वीडियो छे में आपणे चर्चा करशुं 10मी मार्च ना तमाम महत्वना करंट अफेर। सौथी पहेला तो आपणी टेलिग्राम चैनल जॉइन कर लेजो। स्टार एजुकेशन नी तमाम ऑफिशियल अपडेट तमने आपणी टेलिग्राम चैनल में मळती रहेशे। मात्र टेलिग्राम में जई तमारे सर्च करवानुं स्टार एजुकेशन एटले आ प्रकारे टेलिग्राम चैनल मळी जशे। आ उपरांत हवे आपणी एंड्रॉइड एप्लिकेशन प्ले स्टोर नी अंदर अवेलेबल छे। मात्र प्ले स्टोर में जई तमारे स्टार एजुकेशन बाय हार्दिक छाटबार लखशो एटले तमने आपणी प्ले स्टोर में एप्लिकेशन मळी जशे। आ टाइपनो ऑफिशियल लोगो आपणे राखेलो छे। अने सौथी पहेलो जे कोर्स छे ए डेली करंट अफेर अने जनरल नॉलेज नो आपणे पब्लिश करेलो छे। एनी प्राइस अत्यारे आजनी तारीख सुधी 599 रूपया छे। आवतीकालथी छे आपणी आ प्राइसनी अंदर वधारो जोवा मळशे। तमने 10 मार्चे રાત્રિના 12 વાગ્યા સુધી એટલે કે આજે રાત્રે 12 વાગ્યા સુધી છે, તમે જો આપણો આ ડેઈલી કરંટ અફેર પ્લસ જનરલ નોલેજનો કોર્સ પરચેસ કરી લેશો તો તમને 599 રૂપિયામાં મળી જશે। અને સાથે સાથે આ જેટલા પણ વિષય દેખાય છે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે તો આ તમામ વિષયો છે તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે જો અત્યારે તમે આજના દિવસમાં પરચેસ કરશો તો। આવતીકાલથી 999 રૂપિયા પ્રાઇસ થઈ જશે અને આ ઉપરાંત જે પણ કઈ ઓફર હશે આવતીકાલે પાછી ફરી વખત પબ્લિશ કરવામાં આવશે। તો રાત્રિના 12 વાગ્યા પછી છે તમે નવી ઓફર પણ જોઈ શકશો અને નવી પ્રાઇસ પણ જોઈ શકશો, બરાબર। તો આજના દિવસ માટે આ પ્રાઇસ વેલિડ છે અને આ ઓફર પણ માત્ર આજના દિવસ માટે વેલિડ છે। તો આજે જેમને પણ કોર્સ પરચેસ કરવો છે કરી શકે છે। ડિસ્ક્રિપ્શનની અંદર છે એપ્લિકેશનની લિંક પણ આપેલી છે અથવા પ્લે સ્ટોરમાં તમે ડાયરેક્ટ સર્ચ પણ કરી શકો છો। શરૂ કરીએ આજનો વિડીયો 10મી માર્ચના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ વિશ્વ કિડની દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે? તો વિશ્વ કિડની દિવસ છે એ 10મી માર્ચે ઉજવાયેલો એટલે કે આજે। દર વર્ષે 10મી માર્ચે આવે છે તો કે ના? તો સાહેબ દર વર્ષે ક્યારે આવે? દર વર્ષે છે જ્યારે માર્ચ મહિનાનો બીજો ગુરુવાર આવે, બરાબર, ત્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। માર્ચ મહિનાનો કેટલામો બીજો ગુરુવાર આવે ત્યારે આ દિવસ ઉજવાય છે। એક હતો નો સ્મોકિંગ ડે, એ માર્ચ મહિનાના બીજા બુધવારે ઉજવાતો હતો, નો સ્મોકિંગ ડે, બરાબર। અને આજે દિવસ છે, બરાબર, એ આપણે ઉજવીએ છીએ 10મી માર્ચે। પરંતુ દર વર્ષે ક્યારે આવે છે વિશ્વ કિડની દિવસ? તો કે માર્ચ મહિનાના બીજા ગુરુવારે। તો આ ખાસ યાદ રાખશું તો વિશ્વ કિડની દિવસ છે, બરાબર, એ 10મી માર્ચે ઉજવાયેલો છે, તો ખાસ કરીને યાદ રાખજો। અચ્છા, ક્વેશ્ચન છે એમ પૂછે તમને કે ભાઈ સૌથી પહેલી વખત આ દિવસ ક્યારે ઉજવાયેલો? આ વિશ્વ કિડની દિવસની જે શરૂઆત છે એ થઈ હતી 2006માં। સૌ પ્રથમ વખત 2006માં વિશ્વ કિડની દિવસ ઉજવાયો અને આ વખતે 2022 માટે આની થીમ શું રાખવામાં આવી છે? 2022 માટે આની થીમ રાખવામાં આવી છે કિડની હેલ્થ ફોર ઓલ। કિડની હેલ્થ ફોર ઓલ આ એની આ વખતની થીમ છે 2022 માટે। તો બસ આટલા પોઈન્ટ યાદ રાખો, એક તો ક્યારે ઉજવાય, બરાબર, અને સૌથી પહેલી વાર ક્યારે ઉજવાયેલો એની થીમ। જ્યારે દિવસોમાંથી ક્વેશ્ચન પૂછે ત્યારે આ 3 પોઈન્ટમાંથી જ પૂછવામાં આવતા હોય। હાલમાં જ છે કયા દેશે પોતાનો બીજો મિલિટરી સેટેલાઇટ લોન્ચ કર્યો છે જેનું નામ રાખવામાં આવ્યું છે નૂર ટુ? તો આ નૂર ટુ નામનો સેટેલાઇટ આ દેશનો બીજો મિલિટરી સેટેલાઇટ છે અને આનું નામ છે ઈરાન। તો ઈરાને પોતાનો બીજો મિલિટરી સેટેલાઇટ લોન્ચ કરી નાખ્યો છે અને આ સેટેલાઇટને નામ આપેલું છે નૂર ટુ, બરાબર, અથવા તો નૂર બે ગુજરાતીમાં કહીએ તો। આ સેટેલાઇટ છે પૃથ્વીની ઊંચાઈથી 500 કિલોમીટરની ઊંચાઈ એ જે કક્ષા આવેલી છે ત્યાં 500 કિલોમીટરની કક્ષામાં આ સેટેલાઇટ છે ભ્રમણ કરશે। આ સેટેલાઇટ છે, બરાબર, એ તૈયાર કોણે કરેલો છે? સેટેલાઇટ તૈયાર કરેલો છે ઈરાનનું એક ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ છે એમના દ્વારા છે આ તૈયાર કરવામાં આવેલું છે। ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ તો એમના દ્વારા છે આ તૈયાર કરવામાં આવેલું છે। અને બાકી આ તો નૂર ટુ ની વાત થઈ, એક ઈરાન આની પહેલા પણ એક નૂર નામનો સેટેલાઇટ લોન્ચ કરેલો હતો। તો નૂર નામનો જે સેટેલાઇટ છે એ ક્યારે લોન્ચ કરેલો હતો? એપ્રિલ 2020માં। થોડુંક જૂનું છે પણ ખાલી યાદ કરાવી દઉં કે ઈરાને છે સૌથી પહેલો જે પોતાનો મિલિટરી સેટેલાઇટ હતો એ નૂર હતો, બરાબર, અને એ લોન્ચ કરેલો હતો એપ્રિલ 2020માં। આ કોને ઉપયોગી થશે? આ માત્ર જીપીએસસી વાળાને ઉપયોગી થશે, બરાબર। તો આ ખાસ જીપીએસસી વાળા અહીંયા ખાસ ફોકસ કરજો। ને એપ્રોક્સિમેટલી 470 જેટલી ઊંચાઈએ રાખવામાં આવ્યો, 470 કિલોમીટર જેટલી ઊંચાઈએ એને રાખવામાં આવેલો હતો,
ચાલો એના પછીનો ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે સ્ક્રીન ઉપર. તાજેતરમાં વર્ષ 2020 અને વર્ષ 2021 એમ કુલ કેટલા નારી શક્તિ પુરસ્કારો છે જાહેર કરવામાં આવેલા છે? તો ઇન શોર્ટ ક્વેશ્ચનનો મીનિંગ એવો છે કે ભાઈ 2020 અને 2021 એમ બંનેના મળીને કુલ કેટલા નારી શક્તિ પુરસ્કારો છે જાહેર કરવામાં આવેલા છે? તો 2020 માટે કુલ 14 નારી શક્તિ પુરસ્કાર જાહેર થયા અને 2021 માટે પણ કુલ 14 જાહેર થયા, એટલે ટોટલ કેટલા થયા? તો ટોટલ છે 28 નારી શક્તિ પુરસ્કારો જાહેર કરવામાં આવેલા હતા. અને આ ક્યારે જાહેર થયા? રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર ઉપર. ક્યારે હતો? 8 માર્ચે. તો આ પણ ખાસ યાદ રાખીશું, બરાબર? તો આપણો આન્સર આવશે 28. હવે તમને પ્રશ્ન એમ પૂછે કે કુલ કેટલી મહિલાઓને આ નારી શક્તિ પુરસ્કાર મળેલો? તો એમાં જવાબ આવશે 29. શું કામ? તો બે મહિલાઓ એવી છે કે જેમને સંયુક્ત રીતે એક જ પુરસ્કાર આપવામાં આવેલો છે, બરાબર? બે મહિલાઓ એવી છે કે જેમને સંયુક્ત રીતે એક જ પુરસ્કાર આપવામાં આવેલો છે. તો કુલ કેટલી મહિલાઓને મળેલો એવું પૂછે તો 29, પરંતુ તમને પ્રશ્ન એમ પૂછે કુલ કેટલા નારી શક્તિ પુરસ્કાર જાહેર થયા? તો એમાં જવાબ આવશે 28. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમારું ખાસ ધ્યાન દોરું છું. અને 2020 અને 21 માટેના નારી શક્તિ પુરસ્કારો જાહેર થઈ ગયા છે અને બંને વર્ષ માટે કુલ 14 નારી શક્તિ પુરસ્કારો છે જાહેર કરવામાં આવેલા છે. હવે આ 14 યાદ રાખવાની જરૂર નથી, ઓકે? ઘણા લોકો 14 યાદ લખાવશે તમને, પણ 14 યાદ રાખવાની કશી જરૂર નથી. કયા યાદ રાખશું આપણે? જે ગુજરાતના છે. તો ગુજરાતની કુલ કેટલી મહિલાઓ છે જેમને આ પુરસ્કાર મળેલો છે? તો 2020 માટે કુલ 1 મહિલાને મળેલો છે અને 2021 માટે પણ કુલ 1 મહિલાને મળેલો છે. તો 2020 માટે કોને મળેલો છે આ પણ યાદ રાખવાનું કે કોને કયા વર્ષ માટે મળેલો છે. તો ઉષાબેન દિનેશભાઈ વસાવા છે, એમને 2020 માટે મળેલો છે. અને એમને શા માટે મળેલો છે? તો એમને છે આ નારી શક્તિ પુરસ્કાર છે નેત્રહીન ગ્રામીણ મહિલાઓ માટે કરવામાં આવેલ અનુકરણીય કાર્ય અને દ્રષ્ટિ ક્ષતિઓ દ્રષ્ટિની ક્ષતિ હોવા છતાં લોકોને પ્રેરિત કરવા બદલ છે એમને આ પુરસ્કાર આપવામાં આવે છે. એટલે પોતાને આંખની તકલીફ છે છતાં પણ એણે નેત્રહીન ગ્રામીણ મહિલાઓ માટે ખૂબ સારું કાર્ય કરેલું છે, તો એમ બદલ એમને આ પુરસ્કાર આપવામાં આવેલો છે, બરાબર? અને એ કયા જિલ્લાના છે એવું પણ પૂછી શકે તમને અહીંયા. ગુજરાતના નર્મદા જિલ્લાના છે ઉષાબેન દિનેશભાઈ વસાવા. એ ગુજરાતના કયા જિલ્લાના છે જેમને નારી શક્તિ પુરસ્કાર મળેલો છે? તો નર્મદા જિલ્લાના છે. આ ખાસ યાદ રાખજો, 2020 માટેનો આ પુરસ્કાર એમને મળેલો છે. 2021 માટેનો કોને મળેલો છે? 2021 માટેનો મળેલો છે નિરંજનાબેન મુળુભાઈને. તો નિરંજનાબેનને 2021 માટેનો મળેલો છે. એક કયા જિલ્લાના છે એવું પૂછે તો ગુજરાતના સુરત જિલ્લાના છે. ઉષાબેન નર્મદા જિલ્લાના અને રંજનાબેન છે એ સુરત જિલ્લાના છે. બંને નારી શક્તિ પુરસ્કાર મળેલો બંને ગુજરાતના છે. ગુજરાતની કુલ 2 મહિલાને મળેલો. પ્રશ્ન એમ પૂછે ગુજરાતની કુલ કેટલી મહિલાને મળેલો? તો યાદ રાખજો 2 મહિલાને મળેલો, ઓકે? આમને શા માટે મળેલો નિરંજનાબેનને? તો ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે અને વંચિત આદિવાસી કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એમને આ પુરસ્કાર મળેલો છે. તો આ એમના વિશે આપણે યાદ રાખીશું. તો બંને નારી શક્તિ પુરસ્કાર છે આપણી પરીક્ષા માટે મહત્વના છે. અહીંથી 100% ક્વેશ્ચન આવવાની સંભાવના મારી દ્રષ્ટિએ તો છે. ચાલો, વર્લ્ડ ફ્રીડમ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે, આ રિપોર્ટ પ્રમાણે ભારતનું સ્ટેટસ શું છે? તો રિપોર્ટ પ્રમાણે છે ભારતનું સ્ટેટસ છે પાર્શિયલી ફ્રી છે, બરાબર? એટલે કે આંશિક રીતે મુક્ત. તો ઓપ્શન સી આપણો આન્સર થાય, બરાબર? ભારતનું જે સ્ટેટસ છે આમાં, બરાબર, એ શું છે? આંશિક રીતે મુક્ત, બરાબર? આ રિપોર્ટ પ્રમાણે ભારતનું સ્ટેટસ શું છે, બરાબર? તો ક્વેશ્ચનમાં નાનકડું કરેક્શન કરી લેજો. તો હાલમાં જ છે વર્લ્ડ ફ્રીડમ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે અને આ રિપોર્ટ પ્રમાણે છે, બરાબર? આ રિપોર્ટનું પહેલાં તો ટાઇટલ શું છે એ યાદ રાખી લો. ફ્રીડમ હાઉસે આ રિપોર્ટ જાહેર કરેલો છે અને આ રિપોર્ટનું ટાઇટલ રાખવામાં આવેલું છે આ વખતે ફ્રીડમ ઇન ધ વર્લ્ડ 2022 ધ ગ્લોબલ એક્સપાન્શન ઓફ ઓથોરિટેરિયન રૂલ. તો આ એનું ટાઇટલ છે, ટાઇટલ પણ આપણે ખાસ યાદ રાખીશું. કુલ આની અંદર કેટલા દેશોનો સમાવેશ કરેલો? 195 દેશોનો સમાવેશ કરેલો. અને આ 195 દેશોમાં જો સૌથી ખરાબ પ્રદર્શન હોય તો સીરિયા, સાઉથ સુડાન અને તિબેટનું. સીરિયા, સાઉથ સુડાન અને તિબેટ આ ત્રણેયનો સ્કોર છે માત્ર ને માત્ર 1 છે. 100માંથી માત્ર 1 નંબર મળેલો છે એને સ્કોરમાં, બરાબર? અને સૌથી સારું પરફોર્મન્સ હોય આમાં
તો સ્વીડન, નોર્વે અને ફિનલેન્ડનું છે. 100માંથી 100 સ્કોર મળેલો છે આ ત્રણેયને. તો ક્વેશ્ચન એમ પૂછે કે પ્રથમ સ્થાન પર કોણ છે? આ ત્રણેય પહેલા સ્થાને જ ગણાય, સ્વીડન, નોર્વે અને ફિનલેન્ડ. એ પછી બીજા ક્રમે 99 સ્કોર છે ન્યૂઝીલેન્ડનો, ત્રીજા ક્રમે કેનેડા છે 98ના સ્કોર સાથે. ભારતનો સ્કોર કેટલો છે? ભારતનો સ્કોર છે 66. બરાબર, ભારતનો સ્કોર આની અંદર 66 છે. અને આ રેન્કિંગ છે બરાબર, એમાં દરેક દેશોને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલા છે. ત્રણ કેટેગરી કઈ કઈ છે? એક તો કેટેગરી છે, એને નામ આપેલું છે ફ્રી, બરાબર, એટલે કે મુક્ત. બીજું નામ આપેલું છે પાર્શિયલી ફ્રી, એટલે કે આંશિક રીતે મુક્ત. અને છેલ્લું જે આપેલું છે બરાબર, એ નોટ ફ્રી, બરાબર, એટલે કે મુક્ત નથી એવા દેશો, બરાબર. તો જેમાં કોઈ પણ પ્રકારની ફ્રીડમ છે બહુ ઓછી મળે છે. તો એવી રીતે ત્રણ ભાગની અંદર છે આ રિપોર્ટને વહેંચેલો છે, વર્ગીકૃત કરેલો છે, દેશોને ત્રણ ભાગમાં ડિવાઇડેડ કરેલા છે. તો એમાં મુક્ત કેટેગરીની અંદર આવતા, એટલે કે ફ્રીમાં આવતા દેશો છે બરાબર, એ 85 દેશો છે. આંશિક રીતે મુક્ત એટલે કે પાર્શિયલી ફ્રી દેશો છે એ 56 છે. અને મુક્ત ના હોય બરાબર એવા કેટલા છે? 69. તો આ ખાસ યાદ રાખજો, આંકડા છે જેટલા આપું છું એ બધા જ યાદ રાખજો. 85 દેશો એવા છે કે જે મુક્ત ફ્રી છે, 56 એવા છે આંશિક રીતે મુક્ત છે, અને 69 એવા છે કે ભાઈ એ નોટ ફ્રી ની અંદર આવે છે, બરાબર. ભારતનો સ્કોર આમાં 66 છે અને ભારત છે એ પાર્શિયલી ફ્રીમાં, એટલે કે આંશિક રીતે મુક્ત કેટેગરીની અંદર આવે છે. ભારત સાથે બીજા પણ બે દેશો છે જે 66 નો સ્કોર ધરાવે છે. તો 66 સ્કોર ભારત સિવાય અન્ય કયા દેશનો છે? એક તો બોલિવિયાનો છે અને બીજો છે મલાવીનો. તો બોલિવિયા અને મલાવી આ બંને પણ 66 નો સ્કોર ધરાવે છે. તો આ પણ યાદ રાખીશું. બસ બાકી જેટલું પણ અગત્યનું છે બધું જ કહી દીધું. ભારત છે પાર્શિયલી ફ્રીનું સ્ટેટસ ધરાવે છે. તો જેટલું અગત્યનું છે આ રેન્કિંગમાં બધું જ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. 100% અહીંથી પ્રશ્ન આવશે અને તમને આવડશે. જો આ બધું જ યાદ રાખેલું હશે તો આ જે રિપોર્ટ આખો છે બરાબર, જેટલું પણ આમાંથી પૂછાઈ શકે બધું જ કહી દીધું છે. જીપીએસસીમાં ક્લાસ 1-2માં પણ આની બહારનું કશું ના નીકળે. ચલો, એના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સીડેક દ્વારા છે આઈઆઈટી રૂરકી ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવેલું જે સુપર કમ્પ્યુટર છે એનું નામ જણાવો. આવો પ્રશ્ન ઓલરેડી એક વખત પીએસઆઈમાં પૂછાઈ ગયો છે અને આવનારી પરીક્ષામાં પણ આવશે. ઓકે, અને એ વખતે જે સુપર કોમ્પ્યુટર હતું એ આઈઆઈએસસી બેંગ્લોર ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવેલું હતું, બરાબર. એનું નામ તમને બધાને ખબર છે, પરમ પ્રવેગ છે. પણ અહીંયા આઈઆઈટી રૂરકી ખાતે હમણાં જ એક સુપર કોમ્પ્યુટર પાછું ઇન્સ્ટોલ થયું છે, સીડેકે ઇન્સ્ટોલ કરેલું છે. તો આ સુપર કમ્પ્યુટરનું નામ છે પરમ ગંગા. ઓપ્શન સી આપણો આન્સર થાય. હાલમાં જ પરમ ગંગા નામનું સુપર કમ્પ્યુટર આઈઆઈટી રૂરકી ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. ચલો, એક ક્વેશ્ચન તમને પૂછું. આ સીડેક છે, સીડેકનું પૂરું નામ તમે મને કોમેન્ટમાં જણાવો ફટાફટ. સીડેકનું પૂરું નામ કોમેન્ટમાં જણાવો ફટાફટ. અને બીજો એક પ્રશ્ન એ પૂછું, કમ્પ્યુટર રિલેટેડ જ છે. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? તો આ બે ક્વેશ્ચનના આન્સર તમારે મને આપવાના છે કોમેન્ટની અંદર. ફટાફટ કોમેન્ટમાં આન્સર લખો. ચલો ફટાફટ. હવે એક તો ક્વેશ્ચન એવો પૂછી શકે આ જે કમ્પ્યુટર છે એનું નામ શું છે, તો એ તો તમને આવડી ગયું પરમ ગંગા. બીજું આની સ્પીડ પૂછે તો 1.66 પેટા ફ્લોપ આની સ્પીડ છે, બરાબર. તો એટલી એની ક્ષમતા છે. તો આ પરમ ગંગાની ક્ષમતા પૂછે અથવા તો સ્પીડ પૂછે તો એ 1.66 પેટા ફ્લોપ છે. બાકી એક હમણાં જ પરમ પ્રવેગ નામનું કમ્પ્યુટર છે સુપર કમ્પ્યુટર, એ આઈઆઈએસસી બેંગ્લોરમાં સ્થાપવામાં આવેલું હતું. ઉપરાંત તમને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ વિશ્વનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર કયું? તો એમાં આન્સર આવે ક્રે, અમેરિકાએ બનાવેલું. વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર કયું? તો એમાં જાપાનનું ફુગાકુ આવે. ભારતનું સૌ પ્રથમ સુપર કમ્પ્યુટર પૂછે તો તમને એમાં જવાબ આવે પરમ 8000. અને ભારતની સૌ પ્રથમ સ્વદેશી રીતે વિકસિત કરેલ માઇક્રોપ્રોસેસર ચિપ એનું નામ જણાવો એવું પૂછે તો શક્તિ, આઈઆઈટી મદ્રાસે તૈયાર કરેલી હતી, આ પણ યાદ રાખજો. અને ભારતમાં બનેલ સૌ પ્રથમ કમ્પ્યુટર પૂછે તો એમાં જવાબ આવે સિદ્ધાર્થ. અને બાકી ભારતનું સૌ પ્રથમ કમ્પ્યુટર સાક્ષર જિલ્લો પૂછે તો એમાં અર્નાકુલમ આવે, અથવા રાજ્ય પૂછે તો કેરળ, બરાબર. સૌ પ્રથમ કમ્પ્યુટર સાક્ષર જિલ્લો અર્નાકુલમ એ પણ કેરળમાં આવેલો, અને રાજ્ય પૂછે સૌથી પહેલું કમ્પ્યુટર સાક્ષર તો એમાં પણ જવાબ આવે કેરળ. તો જેટલા પણ અગત્યના પોઈન્ટ બને છે ને એ બધા જ અહીંયા કવર કરી લીધા છે. જીકેના સંદર્ભમાં પણ બધું આવી ગયું, બરાબર, અને કરંટ અફેરના સંદર્ભમાં પણ બધું આવી ગયું. ચાલો, એના પછી છે
હાલમાં જ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળેથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમણે છત્રપતિ શિવાજી મહારાજ એમની પ્રતિમાનું અનાવરણ કરેલું મહારાષ્ટ્રમાંથી. તો મહારાષ્ટ્રમાં હાલમાં જ છે પુણે ખાતેથી છે એમણે આ છત્રપતિ શિવાજી મહારાજ છે એમની પ્રતિમાનું અનાવરણ કર્યું. અચ્છા, તમને પ્રશ્ન એમ પૂછે કે ભાઈ આ પ્રતિમા છે એનું વજન કેટલું છે અથવા તો એના માટે કેટલી મેટલનો યુઝ થયો છે? તો 1850 કિલો ગન મેટલનો ઉપયોગ કરવામાં આવેલો છે આના માટે, અને આની ઊંચાઈ છે બરાબર એ 9.5 ફૂટ છે. આ તમે જોઈ શકો છો 9.5 ફૂટની ઊંચાઈ છે બરાબર. અને બાકી એક આની સાથે સાથે જ છે 12 કિલોમીટર પહોળો અને 32.2 કિલોમીટર લાંબો મેટ્રો રેલ પ્રોજેક્ટનું પણ એમણે ઉદઘાટન કરેલું હતું. તો બસ આટલું યાદ રાખો, ઇનફ છે આમાંથી. ચર્ચા કરી હવે આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ છે કયો દેશ વિશ્વનો સૌથી વધુ પ્રતિબંધ ધરાવતો દેશ બન્યો છે? તો વિશ્વના સૌથી વધારે પ્રતિબંધો લાગ્યા હોય તો અત્યારે રશિયા ઉપર લાગ્યા છે, જે યુદ્ધના કારણે એમણે જે યુક્રેન ઉપર યુદ્ધ કર્યું છે બરાબર, તો એના કારણે છે એમના ઉપર અત્યારે યુરોપીય દેશોએ ઘણા બધા પ્રતિબંધો લગાવી દીધા છે. અને બાકી બીજા ક્રમ ઉપર ઈરાન છે અને ત્રીજા ક્રમ ઉપર નોર્થ કોરિયા છે. તો આ ખાસ યાદ રાખજો, હવે અત્યારે સૌથી વધુ પ્રતિબંધ ધરાવતો દેશ છે બરાબર એ રશિયા થઈ ગયો છે. 5000થી વધારે પ્રતિબંધો છે, કેટલા? 5000થી પણ વધારે. ઈરાન ઉપર 3000 આસપાસ પ્રતિબંધો છે અને બાકી નોર્થ કોરિયા ઉપર 2000 આસપાસ છે. તો આ જસ્ટ એપ્રોક્સિમેટલી આંકડા કહું છું, બાકી આ તમારે યાદ રાખવાની જરૂર નથી. હાલમાં જ છે કયા મંત્રાલય દ્વારા છે પાન ઇન્ડિયા કાર્યક્રમ ઝરોખા એની શરૂઆત કરવામાં આવી છે? તો પાન ઇન્ડિયા કાર્યક્રમ જેનું નામ છે ઝરોખા, આ ઝરોખા નામનો પાન ઇન્ડિયા કાર્યક્રમ છે એ કાપડ મંત્રાલય અને સાંસ્કૃતિક મંત્રાલય બંને મળીને કર્યો છે. ચલો, ઘણી વખત હું તમને વિડીયોની અંદર છે તમને દરેક મંત્રાલયના મંત્રી જણાવતો હોઉં છું, તો આજે તમારે મને કહેવાનું છે કે ભાઈ આ કાપડ મંત્રાલયના મંત્રી કોણ છે અને સાંસ્કૃતિક મંત્રાલયના મંત્રી કોણ છે. તો કાપડ મંત્રાલયના મંત્રી તો યાદ હોવા જ જોઈએ તમને, અને સાથે સાથે મેં સાંસ્કૃતિક મંત્રાલયના મંત્રી તો ઘણી વખત રિપીટ કર્યા છે. તો બંનેના તમારે મને કહેવાના છે કોમેન્ટમાં. ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એની 5મી બેઠકનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો આ 5મી બેઠક કેન્યાના નાઇરોબીમાં થઈ. તો આન્સર આવશે કેન્યાનું નાઇરોબી. હાલમાં જ છે FATFના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? FATFના અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ છે ટી રાજાકુમારની. ટી રાજાકુમાર છે બરાબર FATFના નવા અધ્યક્ષ બન્યા છે. અને કયા દેશના છે એવું પણ પૂછે એમના વિશે, તો એ સિંગાપુરના છે. કયા દેશના છે? સિંગાપુરના. ધ્યાન રાખજો, ભારતીય વ્યક્તિ જેવું નામ લાગે પણ એ સિંગાપુરના છે, એ ખાસ યાદ રાખજો. હાલમાં જ છે કયા રાજ્યની સરકાર છે એમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર ઉપર છે માતૃશક્તિ ઉદ્યમિતા યોજનાની શરૂઆત કરી છે? તો માતૃશક્તિ ઉદ્યમિતા યોજના આ હરિયાણા રાજ્યની સરકારે શરૂ કરી છે. હવે જો હમણાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગયો 8 માર્ચ છે, તો કેટલાક રાજ્યો છે એમણે આવી મહિલાઓને લગતી થોડી ઘણી યોજનાઓની શરૂઆત કરી છે? તો એમાંથી આ 4-5 યોજનાઓ છે જે બહુ અગત્યની છે, હું તમારા માટે અહીંયા લાવ્યો છું એમાંથી ક્વેશ્ચન. તો આ એકે એક ક્વેશ્ચન મહત્વના છે, જેટલા પણ અહીંયા આ સ્લાઇડની ઉપર ક્વેશ્ચન લખેલા છે ને એકે એક ક્વેશ્ચન મહત્વના છે. એના પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યની સરકારે આમમાં યોજનાની શરૂઆત કરી છે? આમમાં યોજના સિક્કિમની સરકારે શરૂ કરી છે બરાબર. અને આ જે યોજના છે નોન વર્કિંગ વુમન અથવા તો નોન વર્કિંગ મધર માટે, ખાસ કરીને નોન વર્કિંગ માતા, અહીંયા વુમન કરતા માતા શબ્દ ખાસ યાદ રાખજો બરાબર. એવી માતાઓ કે જે જોબ નથી કરતી, તો એમની સહાય માટે આ યોજના છે આમાં યોજના બરાબર, સિક્કિમની સરકારે શરૂ કરી છે. તો ખાસ યાદ રાખશો. સિક્કિમના જે મુખ્યમંત્રી છે કોણ છે? સિક્કિમના મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ. અને સિક્કિમના જે રાજ્યપાલ છે કોણ છે? ગંગા પ્રસાદ. તો આ ખાસ યાદ રાખીશું સિક્કિમના મુખ્યમંત્રી અને રાજ્યપાલ. ચાલો, એના પછીનો ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે. હાલમાં જ છે કયા રાજ્યની સરકારે
बहिनी योजना शुरू करी छे। बहिनी योजना पर सिक्किम नी योजना छे, सिक्किम राज्य सरकार नी योजना छे। आ योजना छे राज्य नी विद्यार्थीओनी विद्यार्थीनीओ छे एमनी सहाय माटे छे। तो आप पण खास याद राखजो, बहिनी योजना सिक्किम नी जे विद्यार्थीनीओ छे एमना माटे आ योजना छे। जे शाळा कॉलेजोनी अंदर जे छोकरीओ अभ्यास करे छे एमना माटेनी योजना छे, एमने सहाय माटेनी। હાલમાં કયા રાજ્યની સરકાર છે એમણે કૌશલ્ય માતૃત્વ યોજના શરૂ કરી છે? આ કૌશલ્ય માતૃત્વ યોજના શરૂ કરી છે છત્તીસગઢની સરકારે। મુખ્યમંત્રી કોણ છે? ભૂપેશ બાઘેલ। તો છત્તીસગઢની સરકારે શરૂ કરી છે। તો બસ વિડીયો આજનો એ સમાપ્ત થાય છે। બાકી આજે ઓફરનો લાસ્ટ ડે છે, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જેમને પણ ઈચ્છા હોય કોર્સ પરચેસ કરી શકે છે। છ મહિનાની અંદર તમામ વિષયો છે પૂરા કરવાનો, પૂરો ટાર્ગેટ છે આપણો। તો જેમ જેમ હવે વિષયો કમ્પ્લીટ થતા જશે એમ એમ અને પ્રાઇસ વધતી જશે। અત્યારે બંધારણ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે, કમ્પ્યુટર સબ્જેક્ટ છે પૂર્ણ થવા ઉપર છે। તો આવી રીતે જેમ જેમ સબ્જેક્ટ પૂરા થતા જશે એમ એમ અહીંયા તમને ભાવમાં વધારો જોવા મળશે। તો અત્યારે છે કોર્સ રનિંગ છે એટલે 599 રૂપિયા લોન્ચિંગ ઓફર તરીકે રાખેલા હતા, પણ હવે ધીમે ધીમે તમને અહીંયા ભાવમાં વધારો જોવા મળશે। તો અત્યારે જેમને પણ લાભ લેવો હોય આજના દિવસમાં લઈ લો, બરાબર। આવતીકાલથી હવે પ્રાઇસ થઈ જશે 999 છ મહિનાની વેલિડિટી માટે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે, ત્યાં સુધી રજા લેશું। આવજો, બાય બાય, ગુડ નાઇટ સુભરાત્રી, થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન।